બહુ જ વિશાળ ખૂબ મોટું કદ વાળું કોમ્પ્યુટર હતું. એ નાનું કઈ રીતે બન્યું, એમાં શું ફેરફાર કર્યા, આ બધી જ વસ્તુ આપણે જોઈ. હવે આપણે આજ બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, એમાં વિન્ડોઝ વિશે વાત કરવાની છે. બરોબર વિન્ડોઝ છે. વિન્ડોઝમાં આપણે ફાઇલ ને ફોલ્ડર બનાવીએ છીએ. તમને બધાને ખ્યાલ છે ને ફોલ્ડર શું છે ને ફાઇલ હા શું છે. વેરી ગુડ. જો એ કેવી રીતે બનાવવાના અને આપણે એમાં શું કરી શકીએ છીએ એ બધી જ વસ્તુ અને અલગ અલગ ફાઇલ. તો તમને બધાને ખબર છે કે આપણે કોમ્પ્યુટરમાં અલગ અલગ ફાઇલનું ફોર્મેટ હોય છે. કઈ રીતે? તો કે વર્ડની ફાઇલ હોય, નોટપેડની ફાઇલ હોય, એક્સેલની ફાઇલ હોય, પાવર પોઈન્ટની ફાઇલ હોય. બરાબર હા છે. અને બધાના એક્સટેન્શનની અલગ હોય અને બધાના ચિત્ર બી અલગ હોય, જેના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આપણે અત્યારે આ કઈ ફાઇલમાં વર્ક કરીએ છીએ. અથવા તો સિમ્બોલ, એનું પિક્ચર જોઈને, એનું આઇકન જોઈને ખ્યાલ આવે છે કે આ કઈ ફાઇલ છે. બરાબર છે. તો આ બધી ફાઇલને કઈ રીતે ઓળખવી, એ બધી જ વસ્તુ તમને આ સેકન્ડ ચેપ્ટર્સમાં કે ભણવામાં આવે છે. અને તમને એ પણ કહેશે કે કઈ રીતે તમારે ફોલ્ડર બનાવવાનું છે, પછી ફોલ્ડરની અંદર ફોલ્ડર કઈ રીતે બનાવી શકો, ફાઇલ કઈ રીતે મૂકી શકો, આ બધી જ વાત આપણે આ સેકન્ડ ચેપ્ટરમાં જોશું. બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. વિન્ડોઝમાં ફાઇલ અને ફોલ્ડર દેખાય છે બધાને વ્યવસ્થિત? હા, બસ ઓકે, તમારો વેરી ગુડ. અવાજ બહુ ધીમો ધીમો આવે છે. ધીમો આવે છે. ઓકે, ચાલો જોરથી બોલીશ. બરાબર છે. તો વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર. હવે ફાઇલ શું છે? પહેલા તો કોણ કહેશે મને ફાઇલ શું છે? ફાઇલમાં આપણે જે સેવ કરેલું હોય ને મેસી બધું રાખીએ. વેરી ગુડ. સેવ કરેલું રાખી શકીએ. પછી ફાઇલમાં કરવાનું શું હોય? સેવ કરેલું રાખી શકીએ વાત પાક્કી, પણ એમાં કરવાનું શું હોય? કોઈને આઈડિયા છે શું કરવાનું હોય? કોણ કહેશે? સંભળાય છે ને બોઈસ તમને લોકોને? હેલો. હા, ઓકે, પાછા જવાબ દો. તમને તો એમ થાય કે આ હું લેફ્ટ થઈ ગઈ કે તમે લોકો લેફ્ટ થઈ ગયા. ઓકે, સારું. જો ફાઇલમાં છું શું કરવાનું હોય, તો કે પહેલાં તો આપણે કાંઈક લખાણ લખવું હોય, કંઈક ટાઈપિંગ કરવાનું હોય, પછી એને ફોર્મેટિંગ કરવું, એટલે કે એના ફોન્ટ અલગ કરવા, એની સાઇઝ અલગ કરવી, એના કલર અલગ કરવા, પિક્ચર્સ મૂકવા, વિડીયોઝ મૂકવા, ઘણી બધી વસ્તુ આપણે ફાઇલમાં કરી શકીએ છીએ. બરાબર ને. તો આવી અલગ અલગ વસ્તુ છે આપણે ફાઇલમાં કરવાની હોય છે. હવે એની માટે આપણે શું જોઈએ? તો આપણે જે ફાઇલમાં વર્ક કરવું હોય એ સોફ્ટવેર કે એપ્લિકેશન આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ. મારે વર્ડમાં કામ કરવું છે ને મારી મારા કમ્પ્યુટરમાં વર્ડ જ ન હોય તો પછી હું વર્ડ ગોતું તો કાંઈ મને મળે નહીં. નહીં. મારે પાવર પોઈન્ટ કરવું છે તો મારે પહેલાં પાવર પોઈન્ટ ઇન્સ્ટોલ હોવું જરૂરી છે. ઇન શોર્ટ, કોઈ પણ કામ કરવું હોય ને તો ઈ એપ્લિકેશન કે સોફ્ટવેર ડાઉનલોડ ડાઉનલોડ હોવું જોઈએ. હા બેટા. મિસ, આજે બધા ઓલા એક્ઝામ છે એટલે મિસ કોઈ નથી આવવાના ને, એને ના ના, એવું નથી. તો એ કેમ આટલા નથી માટે આવ્યા? એ કેમ નથી આવી તો બેટા મને નથી ખબર. તો આપણે એમ પછી એને પૂછીએ. એક્ઝામ આવે છે ને આજે. એક્ઝામ ચાલે છે એટલે એમ હા, કે શેની એક્ઝામ? મિસી તો કોલેજ વાળાની છે ને. પણ કોલેજ વાળાની એક્ઝામમાં તમારે ને કોલેજ વાળાને શું લેવા દેવા? કઈ મિસ, મિસ એજ્યુકેશન માં નો જાય એટલે અમને એમ એવું લાગ્યું. ના ના બેટા, એવું ન હોય. અને હોય તો ખબર નહીં, આમ તો એવું ન હોય. કોલેજ વાળાની એક્ઝામ તો હજી લેટ હોય, અત્યારે જોડાવવામાં શું વાંધો છે? કઈ નઈ, કાંઈ નહીં. હા ચાલો, તમે લોકો તો અને આવ્યા છો ને, સ્કૂલમાં બહુ સારું. બધા બસ, તમે બધા ડાયા છો, પ્રેઝન્ટ કર્યા જે નથી આવ્યા ને એ લોકોને કાંઈક પનિશમેન્ટ કરવી પડશે. બસ. બરાબર ને.
સારું ચલો બેટા આપણે જોઈએ. ફાઇલ, એક નામ હેઠળ સંગ્રહ થયેલી માહિતીના સમૂહને ફાઇલ કહે છે. એક નામ હેઠળ સંગ્રહ થયેલી માહિતીનો સમૂહ, આપણને ખબર છે કેમ કે આમાં આ ફાઇલમાં તું જોઈ લે, એટલે એમાં કાંઈક ફાઇલ ક્યારે બને કે એમાં કાંક ડેટા સંગ્રહ થયેલો હોય ત્યારે, બરાબર ને? તો એક નામ હેઠળ સંગ્રહ થયેલી માહિતીના સમૂહને ફાઇલ કહે છે. આ માહિતી લખાણ, ચિત્ર, સંગીત કે વિડીયો સ્વરૂપે હોઈ શકે. જરૂરી નથી કે માહિતી એટલે લખાણ જ હોય, પછી વિડીયો પણ હોય, સંગીત પણ હોય, કાંઈ પણ હોઈ શકે. કમ્પ્યુટર પર ફાઇલને આઇકન દ્વારા દર્શાવવામાં આવે છે. આથી આઇકન જોતાં જ ખબર પડે કે તે ફાઇલ છે એ કયા પ્રકારની છે, બરાબર છે? જો મેં તમને પહેલાં જ કીધું કે આપણે છે ને એનો સિમ્બોલ, એનો આઇકોન જોશું ને ત્યાં જ આપણને ખબર પડી જશે. પાવર પોઈન્ટની ફાઇલ છે, વર્ડની ફાઇલ છે, વર્ડપેડની ફાઇલ છે, નોટપેડની ફાઇલ છે, શેની ફાઇલ છે, એ ત્યારે જ આપણને ખબર પડી જાય. સિમ્બોલ ઉપરથી આપણને કેમ ખબર પડે કે આ ભાઈ આ ઓડિયો નથી, આ વિડીયો છે, આમ છે, આ તેમ છે, એમ તરત આપણે બોલતા હોઈએ છીએ. તો એ વસ્તુની આપણને ફાઇલનો આઇકન જોતાં જ ખબર પડી જાય છે. કેટલાક ફાઇલ આઇકનના તમને નીચે દર્શાવ્યા છે, અમુક લિસ્ટ આઉટ કર્યું છે ફાઇલ આઇકોનનું, બરાબર છે? જોઈએ કયું કયું છે. પેલું છે ટેક્સ્ટ, એટલે ખાલી લખાણ. એ ફાઇલમાં તમે બીજું કાંઈ જ ન કરી શકો, કાંઈ જ એટલે તમે એમાં પિક્ચર્સ ન ઉમેરી શકો, કંઈ વિડીયોઝ ન ઉમેરી શકો, બરાબર છે? ટેક્સ્ટ ફાઇલ કહેવાય. ટેક્સ્ટ ફાઇલનું એક્ઝામ્પલ કયું તો કે નોટપેડ. આપણે નોટપેડમાં વર્ક કરીએ ને, એ વસ્તુ છે ને આપણે એમાં નોટપેડ જ્યારે એમાં કોઈ પણ લખાણ એમાં ફાઇલ બનાવીએ ને, ત્યારે આપણે એમાં કોઈ પણ જાતના વિડીયો કે ઓડિયો કે પિક્ચર એડ કરી શકતા નથી, એ પરમિશન આપતું નથી. ત્યારબાદ જોઈએ વર્ડપેડ ફાઇલ. વર્ડપેડ ફાઇલ છે એમાં પણ આપણે વર્ક કરી ચૂક્યા છીએ. વર્ડપેડ અને વર્ડમાં થોડોક ડિફરન્ટ છે. વર્ડ છે એ વધારે ફેસિલિટી વાળું છે અને વર્ડપેડ છે એ થોડીક ઓછી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જો વર્ડપેડ અને વર્ડ બંનેના સિમ્બોલમાં એક ખાસ યાદ રાખવાનું, તમને બંનેના પિક્ચર્સમાં શું ડિફરન્સ છે એ દેખાય છે, શું અલગતા દેખાય, તો કે જો કેમ યાદ રાખવાનું કે વર્ડપેડમાં ડબલ્યુ છે એ જુઓ અને વર્ડનો ડબલ્યુ જુઓ. બંનેના ડબલ્યુમાં અલગ અલગ છે. વર્ડપેડનો ડબલ્યુ મોટો છે અને વર્ડનો ડબલ્યુ નાનો છે. આ ઉપરથી આપણે તમને એમ કહીએ કે ભાઈ આ સિમ્બોલ કઈ ફાઇલનો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સિમ્બોલ છે એ આ વર્ડનો છે અને વર્ડપેડનો છે, બરાબર ને? ત્યારબાદ હવે આપણે જોઈએ ચિત્ર. જો આપણને ખબર છે કે ઇમેજ ફાઇલ હોય ને તો એ કેવી દેખાય, બરાબર? ઇમેજ ફાઇલ છે એ તમને અહીંયા આપેલું છે એ પ્રકારની દેખાતી હોય. પછીનો સિમ્બોલ છે, પછીનું પિક્ચર છે એ ઓડિયો ફાઇલ છે, એટલે કે ખાલી કોઈ પણ વોઇસ સંગીત આપણે સાંભળી શકીએ એવી ફાઇલ છે. એની પછીની ફાઇલ છે એ વિડીયો ફાઇલ છે, જેમાં ઓડિયો અને વિડીયો બંને હોય છે, બરાબર છે? તો આ હતા અલગ અલગ ફાઇલના પ્રકારો. આમાંથી કોઈને કઈ ક્વેરી છે? ટેક્સ્ટ ફાઇલ, વર્ડપેડ ફાઇલ, વર્ડ ફાઇલ, પિક્ચર ફાઇલ એટલે કે ચિત્રની ઇમેજ, ઓડિયો અને વિડીયો. તો આ છે અલગ અલગ ફાઇલના પ્રકાર. આગળ જોઈએ આપણે. હવે છે ફોલ્ડર. એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહેવાય. મેં તમને ઘણી વાર એવું કીધું હશે કે ભાઈ ફોલ્ડરમાં સેવ કરો અથવા તો ફાઇલને સેવ કરો. ફોલ્ડર શું છે અને ફાઇલ શું છે, જો બંને વસ્તુ અલગ છે. ફોલ્ડર કઈ રીતે બનાવી શકાય ખબર છે કોઈને, ખ્યાલ છે કોઈને? ખબર છે ફોલ્ડર કઈ રીતે બનાવી શકાય? કોણ જવાબ દેશે? હા નાનો તો આન્સર આપો મને. બોયસ, હા નાનો આન્સર તો આપો. હેલો. હા મિસ.
ક્યાં જતા રહ્યો છો પાછા? ફોલ્ડર, માય પણ કરી દીધું. ઓકે ઓકે, સાંભળો, ફોલ્ડર છે એ કઈ રીતે બનાવી શકાય ખ્યાલ છે? ચાલો હું તમને કહું, તમારે જ્યાં આગળ ફોલ્ડર બનાવવો હોય ને ત્યાં આગળ માઉસની રાઈટ ક્લિક કરી અને ન્યૂ ફોલ્ડર ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, એટલે એક ફોલ્ડર ક્રિએટ થશે, બરોબર છે? અને એ ફોલ્ડરનું નામ બાય ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડર આવશે, પછી તમે એને રીનેમ કરીને નામ ચેન્જ કરી શકો છો. અહીંયા તમને બે પ્રકારના ફોલ્ડર આપ્યા છે, એક તો ખાલી ફોલ્ડર ને એક ભરેલું ફોલ્ડર. એટલે શું ખાલી ફોલ્ડર ને ભરેલું ફોલ્ડર? એટલે ખાલી ખાલી ફોલ્ડર એટલે અંદર એક કઈ વસ્તુ જ તેમાં હોય, વેરી ગુડ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. જો ખાલી ફોલ્ડર એટલે છે ને એમાં કોઈ પણ જાતની ફાઇલ નથી, ઓડિયો નથી, વિડીયો નથી, પિક્ચર નથી, કાંઈ નથી. ખાલી આપણે બનાવીને રાખ્યું છે જેમાં કાંઈ જ મૂક્યું નથી. અને ભરેલું ફોલ્ડર એટલે એમાં કોઈક ને કોઈક વસ્તુ અંદર આપણે મૂકેલી છે. બંનેના સિમ્બોલમાં જો અલગ દેખાય છે, બંનેના સિમ્બોલ, ખાલી ફોલ્ડરનો સિમ્બોલ એ અલગ છે અને જે ફોલ્ડરમાં કોઈ પણ ડેટા છે એવા ફોલ્ડરનો સિમ્બોલ પણ અલગ છે. વેરી ગુડ. જો આ નાની નાની વસ્તુ છે ને ખૂબ જ ધ્યાન રાખવાની હો, કારણ કે જ્યારે બી તમને સિમ્બોલ્સ દેખાડીને એમ પૂછે કે આ કેવા ફોલ્ડરનો સિમ્બોલ છે, ખાલી કે ભરેલો, તો એ તમે અત્યારે ધ્યાન રાખશો ને તો જ તમને યાદ રહેશે. બાકી તમને બે ફોલ્ડર ત્યારે તો એમ જ થઈને આ સરખા જ છે, સરખા જ છે ફોલ્ડર, હો, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. વેરી ગુડ. ફોલ્ડર અન્ય ફોલ્ડરનો સંગ્રહ પણ કરી શકે છે. જો એક ફોલ્ડર બનાવ્યું, હવે હું એમ કહું કે ચાલો મેં 6th સ્ટાન્ડર્ડનું ફોલ્ડર એક બનાવ્યું છે, ક્રિએટ કર્યું કમ્પ્યુટરમાં, હવે પછી મારે અંદર પાછા 4 ફોલ્ડર ક્રિએટ કરવા પડશે. કેમ 4 ફોલ્ડર? તો 6 ના 4 ક્લાસ છે, 6A, 6B, 6C અને 6D. તો એની માટે મારે પાછા સબ ફોલ્ડર 4 છે એ ક્રિએટ કરવા પડશે. તો ફોલ્ડરની અંદર આપણે જે ફોલ્ડર ક્રિએટ કરી, ફોલ્ડર હોય ને એને કેવા ફોલ્ડર કહેવાય? સબ ફોલ્ડર, બરાબર છે? તો એક ફોલ્ડરની અંદર તમે બીજા ફોલ્ડરને બનાવો છો તો એને સબ ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ સંખ્યામાં સબ ફોલ્ડર રચી શકો છો, તમને કોઈ એવી લિમિટ ન આપે. ના હો ભાઈ, તમારે એકની અંદર એક જ બનાવી શકો, એકની અંદર બે જ બનાવી શકો એવું નહીં, તમારે જેટલા બી બનાવવા હોય એટલા તમે બનાવી શકો છો. અને સબ ફોલ્ડરમાં પણ કોઈ પણ ફાઇલ તથા અન્ય સબ ફોલ્ડર હોઈ શકે છે. સબ ફોલ્ડર બનાવ્યું એની અંદર તમે ફાઇલ એ રીતે બનાવી શકો પાછી અને પાછો ફોલ્ડર એ બનાવી શકો, બરાબર? તેમાં કોઈ પણ જાતની લિમિટેશન નથી. આટલું બધાને ક્લિયર છે? હા, વેરી ગુડ. ચલો તો હવે આપણે આગળ વધશું. હવે આવે છે લાઇબ્રેરી. જો કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો ને એટલે તમે લાઇબ્રેરી વર્ડ જોયો હશે કોમ્પ્યુટરમાં, ડાબા હાથ બાજુ જોઈ છે, બરોબર? કોઈ પણ વસ્તુ ઓપન કરો ને તો ડાબા હાથ બાજુ માય કોમ્પ્યુટર ને બધી જ હોય, ડ્રાઈવ હોય, એમાં લાઇબ્રેરી નામનું સિમ્બોલ પણ હોય છે. તો આ લાઇબ્રેરી શું છે એના વિશે આપણે વાત કરીએ. વિન્ડોઝમાં લાઇબ્રેરી તમારા ફાઇલ અને ફોલ્ડરને સંગ્રહવા તથા વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થાય છે. વિન્ડોઝમાં 4 લાઇબ્રેરી હોય છે, બરાબર છે? આપણે કોમ્પ્યુટરમાં જે વિન્ડોઝનો યુઝ કરીએ છીએ એમાં 4 લાઇબ્રેરી હોય છે. કઈ કઈ? તો પહેલું ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી. બીજું છે પિક્ચર્સ લાઇબ્રેરી. ત્રીજું મ્યુઝિક લાઇબ્રેરી. અને ચોથું છે વિડીયો લાઇબ્રેરી. ડોક્યુમેન્ટ, પિક્ચર, મ્યુઝિક અને વિડીયો કઈ કઈ છે? ડોક્યુમેન્ટ, પિક્ચર, મ્યુઝિક અને વિડીયો. વેરી ગુડ. તો આ 4 લાઇબ્રેરી છે એ શું કામ કરે છે એના વિશે આપણે વાત કરીએ. પહેલું છે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી. તેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ,
વર્ડપેડ ડોક્યુમેન્ટ, વર્ડ ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, પાવર પોઈન્ટ એટલે કે પ્રેઝન્ટેશન વગેરે ફાઇલને સંગ્રહ તથા તેને ગોઠવવા માટે થાય છે. તમને આ ઉપરથી ખબર પડી ગઈ છે કે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં કેવી બધી ફાઇલનો સંગ્રહ થશે. તો કે આપણે કંઈક લખાણ કર્યું હોય, બરાબર છે, નોટપેડની ફાઇલ, વર્ડની ફાઇલ, પાવરપોઈન્ટની ફાઇલ, આ બધી જ ફાઇલનો સંગ્રહ શેમાં થશે? તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં. ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહ થાય છે. હવે પછી જોઈએ આપણે પિક્ચર્સ લાઇબ્રેરી. તમારા કેમેરા, સ્કેનર કે ઈમેલ દ્વારા પ્રાપ્ત થતા ફોટોગ્રાફ્સ કે ઇમેજ જેવા ચિત્રોને સંગ્રહવા તથા ગોઠવવા માટે આપણે પિક્ચર્સ લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે લોકો છે એ કેમ સ્કેનરથી કંઈ પણ ફોટો લ્યો છો, બરાબર છે, અથવા તો વેબ કેમથી ફોટો લ્યો છો, તમારા કેમેરાનો ઉપયોગ કરીને ફોટો લ્યો છો, અથવા તો ક્યાંકથી ડાઉનલોડ કરો છો, તો આ બધી જ વસ્તુ છે એ બધા જ પિક્ચર્સ આ પિક્ચર્સ લાઇબ્રેરીમાં સંગ્રહ થશે, બરાબર. તમે એને સેવ, મૂવ કે કોપી કરો તે બધા જ ચિત્રો પિક્ચર્સ લાઇબ્રેરીમાં માય પિક્ચર્સ ફોલ્ડરમાં સંગ્રહ થાય છે. ત્યારબાદ જોશું આપણે મ્યુઝિક લાઇબ્રેરી. મ્યુઝિક લાઇબ્રેરીમાં શું હોય છે? તમે ઓડિયો સીડીમાંથી ચૂંટો કે ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરો તે ગીતોને સંગ્રહવા તથા ગોઠવવા માટે આપણે આ મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. ડાઉનલોડ કરેલા ઓડિયોની જ વાત થાય છે, વિડીયો નહીં. જે કોઈ ઓડિયો ફાઇલ હશે ને એ બધા જ આ મ્યુઝિક લાઇબ્રેરીમાં સંગ્રહ થશે. ત્યારબાદ છે વિડીયો લાઇબ્રેરી. તમારા ડિજિટલ કેમેરા કે કેમ રેકોર્ડર અથવા ઇન્ટરનેટમાંથી તમે ડાઉનલોડ કરેલા વિડીયો ફાઇલ, પહેલાં હતી ઓડિયો ફાઇલની વાત, હવે આવી વિડીયો ફાઇલની વાત. તો આપણે ડાઉનલોડ કરેલા કે પછી કોઈ પણ રીતે આપણા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં આવેલા વિડીયોઝ છે એ આ વિડીયો લાઇબ્રેરીમાં સ્ટોર થાય છે. આપણે એને સેવ કરી શકીએ છીએ, કોપી કરી શકીએ છીએ, બીજી જગ્યાએ ફેરવી એટલે કે મૂવ પણ કરી શકીએ છીએ. આ ચાર લાઇબ્રેરી વિશે બધાને ક્લિયર છે? બધાને ક્લિયર છે બટ આ ચાર લાઇબ્રેરી વિશે? આમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો મને પૂછો. બોય હેલો બોયસ, જો પાછા જતા રહ્યો, પાછા જવાબ આપવાનું ભૂલી જાય છે. હા મિસ. હા ચલો દીધો ભાઈ, દીધો. ઓકે, હવે આપણે લાઇબ્રેરીને ખોલવા માટે શું કરશું એના વિશે વાત કરીએ. તો ટાસ્ક બાર ઉપર તમે આવું સ્ટાર્ટ બટન બધાએ જોયેલું જ હશે, જોયેલું છે. વેરી ગુડ. આપણા કમ્પ્યુટરમાં નીચે આડી પટ્ટીના ટાસ્ક બારમાં ડાબા હાથ બાજુ ખૂણામાં આ બટન હોય છે જેને સ્ટાર્ટ બટન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે સ્ટાર્ટ મેનુ ઓપન થશે. અત્યારના જે આપણને સ્ક્રીનમાં પિક્ચર્સ દેખાય છે સ્ટાર્ટ મેનુ છે. સ્ટાર્ટ મેનુના જમણી બાજુ આ લાઇબ્રેરી હોય છે. કઈ લાઇબ્રેરી? આપણે ચાર ટાઈપ જોઈએ ની, ડોક્યુમેન્ટ્સ, વિડીયો, ઓડિયો, પિક્ચર્સ, બરાબર છે. આ જમણી બાજુ આ લાઇબ્રેરી હોય છે. સ્ટાર્ટ મેનુની જમણી બાજુની તકતી પર તમને ત્રણ લાઇબ્રેરી જોવા મળે છે, ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ ને મ્યુઝિક. ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી વિન્ડો જોવા મળશે. જો અહીંયા જે તમને સ્ક્રીનમાં પિક્ચર દેખાય છે એ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીની વિન્ડો છે. જો વચમાં તમને અહીંયા દેખાશે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી લખેલું, બરાબર છે. હા, હવે આ આપણે ઇમેજને સમજીએ. આ સ્ક્રીન છે આપણી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીને, એને સમજીએ. તો ઉપર છે મેનુ બાર. મેનુ બાર આપણને ખબર છે, ફાઇલ, એડિટ, વ્યૂ,
એવા ઓપ્શન ધરાવતા બારને મેનુ બાર તરીકે આપણે ઓળખીએ છીએ. પછી એડ્રેસ બાર, જ્યાં આગળ એડ્રેસ લખેલું હોય બરાબર છે એને એડ્રેસ બાર કહેવાય, ક્યાંથી આપણે ફાઇલ ઓપન કરી છે એ બધું જ. પછી ટૂલ બાર છે, અલગ અલગ ટૂલનો યુઝ કરવો હોય તો ટૂલ બાર પરથી મળી જાય. લાઇબ્રેરી પેન એટલે કે વચ્ચેની જે જગ્યા છે આપણી, લાઇબ્રેરી પેન છે. નીચે નેવિગેશન પેન આપી છે, ડિટેલ્સ પેન આપી છે, ફાઇલ લિસ્ટ આપ્યું છે, અને ફોલ્ડર. નીચે ફાઇલ ને ફોલ્ડર બંને છે, એવું જરૂરી નથી કે એકલી ફાઇલ જ હોય કે એકલા ફોલ્ડર જ હોય, બંને હોઈ શકે. જોઈએ આપણે લાઇબ્રેરી વિન્ડોમાં એડ્રેસ બાર બરાબર છે. આપણે એડ્રેસ બાર જોયું કે આપણે ક્યાંથી ઓપન કરી છે એનું આખું એડ્રેસ આ એડ્રેસ બારમાં હોય છે. તમે ખોલેલી લાઇબ્રેરીનું એડ્રેસ સરનામું દર્શાવે છે. અલગ ફોલ્ડર કે લાઇબ્રેરી કે અગાઉના ફાઇલ ફોલ્ડર પર પાછા જવા તથા નેવિગેટ કરવા માટે આ એડ્રેસ બારનો ઉપયોગ થાય છે. આ ચિત્રમાં એડ્રેસ બાર લાઇબ્રેરી ડોક્યુમેન્ટ્સ દર્શાવે છે, તેનો અર્થ કે લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટ્સ સંગ્રહાયેલા છે. ત્યારબાદ છે મેનુ બાર, તે ફાઇલ, એડિટ, વ્યુ, ટૂલ્સ, હેલ્પ જેવા વિવિધ મેનુ ધરાવે છે. ટૂલ બાર, ફાઇલ અને ફોલ્ડરનો દેખાવ બદલવા, ફાઇલની સીડીમાં કોપી કરવી વગેરે કાર્યો માટે આ ટૂલ બારનો ઉપયોગ થાય છે. તમે જે લાઇબ્રેરી ખોલો તે પ્રમાણે ટૂલ બાર પરના બટન દર્શાવે છે બરાબર. ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી હોય તો એના રિલેટેડ બટન હોય, પિક્ચર્સ લાઇબ્રેરી હોય તો એના રિલેટેડ બટન હોય બરાબર. આ ચિત્રમાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં ઉપયોગી ટૂલ્સ તમે જોઈ શકો છો. જો તમે પિક્ચર્સ કે મ્યુઝિક કે વિડીયોઝ લાઇબ્રેરી ખોલો તો એ ટૂલ બાર પાછા અલગ થશે. ત્યારબાદ છે લાઇબ્રેરી પેન, તમે જે લાઇબ્રેરીમાં છો તેનું નામ દર્શાવે છે લાઇબ્રેરી પેન. કઈ લાઇબ્રેરીમાં છો એ આ લાઇબ્રેરી પેન દર્શાવે. જ્યારે તમે લાઇબ્રેરી જેમ કે ડોક્યુમેન્ટ્સ મ્યુઝિક પિક્ચર્સ કે વિડીયોઝમાં હો ત્યારે જ લાઇબ્રેરી પેન દેખાશે બરાબર છે. આ ચિત્રમાં તમે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી જોઈ શકશો. ફાઇલ લિસ્ટ, એડમિશનની આઈડી બદલાવી, હા ભલે બદલાયો બેટા બરાબર છે, આપણે આમાં ધ્યાન રાખો આપણે બધું જોઈએ. ફાઇલ લિસ્ટ, તે લાઇબ્રેરી કે ચાલુ ફોલ્ડરમાં રહેલી ફાઇલ તથા ફોલ્ડરની યાદી દર્શાવે છે. આ યાદીમાં તમે ફાઇલ કે ફોલ્ડર ખોલી શકો છો. નેવિગેશન પેન, તમારા કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર વચ્ચે કામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કોનો? નેવિગેશન પેનનો. તમે વિવિધ ફાઇલ અને ફોલ્ડર જોઈ શકો છો તથા તેને ખોલી પણ શકો છો. આ ચિત્રમાં તમે ડોક્યુમેન્ટ્સ હાઇલાઇટ થયેલું જોઈ શકશો કારણ કે અત્યારે આપણે તેને ખોલ્યું છે. ડિટેલ્સ પેન, તે ફાઇલની યાદીમાં પસંદ કરેલી ફાઇલ અને ફોલ્ડરની વિગતો દર્શાવે છે. જો તમે ફાઇલ કે ફોલ્ડર ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો ડિટેલ્સ પેન તમને લેખકનું નામ, ફાઇલમાં છેલ્લે કરેલ ફેરફારની તારીખ વગેરે. ડિટેલ્સ પેન શું કરે છે તો તમે જે ફાઇલની પસંદગી કરી કે ફોલ્ડરની પસંદગી કરી એની વિગતો દર્શાવશે અને એમાં લાસ્ટ એટલે કે છેલ્લે કરેલા ફેરફાર, એના લેખકનું નામ અને એ બધું દર્શાવે છે બરોબર છે. આટલી વસ્તુ સમજાણી બધાને? હવે જો નીચે છે ને તમને એક આખું ફોર્મેટ આપ્યું છે. એ ફોર્મેટ શું છે ખબર છે? એક ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી ક્રિએટ કર્યું છે, એની અંદર સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર બનાવ્યું, એની અંદર ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બે ટાઈપની ગેમ બનાવી, ઇન્ડોર ગેમમાં બે ટાઈપ મૂકી ચેસ અને કેરમ, અને આઉટડોર ગેમમાં બે ટાઈપ મૂકી ફૂટબોલ અને હોકી. આ આખું સ્ટ્રક્ચર કોમ્પ્યુટરમાં બનાવ્યું છે. જેના ભી ઘરે લેપટોપ્સ કે કોમ્પ્યુટર હોય ને એ લોકો આ વસ્તુ ટ્રાય કરજો. ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં જવાનું અને એની અંદર સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર બનાવવાનું, સ્પોર્ટ્સ નામના ફોલ્ડરમાં પાછા બે ફોલ્ડર બનાવવાના જેને સબ ફોલ્ડર તરીકે ઓળખીએ છીએ, ઇન્ડોર ગેમ ફોલ્ડર, આઉટડોર ગેમ ફોલ્ડર. ઇન્ડોર ગેમની અંદર બે ફાઇલ બનાવવાની, ચેસની ફાઇલ અને કેરમની ફાઇલ.
અને સબ ફોલ્ડર જે આઉટડોર ગેમનું છે એની અંદર જઈને ફૂટબોલ અને હોકી નામની બે ફાઇલ બનાવવાની, બરાબર. એવી રીતના આ આખું સ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું છે. જેના બી ઘરે કમ્પ્યુટર લેપટોપ હોય એ ટ્રાય કરી જોજો, બરાબર છે. અને ન આવડે તો પછી મને પાછું કહેજો કે મિસ અમે અહીંયા અટક્યા ત્યાં, તો આમાં શું કરવાનું. જ્યારે બી તમે નવું ફોલ્ડર ક્રિએટ કરશો ત્યારે ન્યૂ ફોલ્ડર નામ આવશે, એનું નામ ચેન્જ કરી અને તમારે આગળ વધવાનું છે. પેલું ફોલ્ડર મેઇન ક્રિએટ કરશો એ ન્યૂ નેમ વાળું આવશે, એનું નામ આપવાનું સ્પોર્ટ્સ. પછી એની અંદર જવાનું, ત્યાં બે ફોલ્ડર ક્રિએટ કરવાના, એકનું નામ આપવાનું ઇન્ડોર ગેમ, બીજાનું નામ આપવાનું આઉટડોર ગેમ. પછી ઇન્ડોર ગેમની અંદર જવાનું અને ફાઇલ બનાવવાની, જે ફાઇલ બનાવી હોય બનાવી શકો છો. એકનું નામ આપવાનું ચેસ, એકનું નામ આપવાનું કેરમ. ત્યારબાદ આ ફોલ્ડરની થી બહાર નીકળી જવાનું ઇન્ડોર ગેમની, અને નવું જે બીજું ફોલ્ડર છે એને આઉટડોર ગેમ નામ આપવાનું. એની અંદર જઈ અને બે ફાઇલ બનાવવાની, ફૂટબોલ અને હોકી. એટલે આ આખું ફોર્મેટ બનશે, બરાબર છે. સમજાણું બધાને? ઓકે, કોઈને કાંઈ પણ જાતની ક્વેરી હોય અહીંયા સુધી તો મને કહો. કોઈને કાંઈ ન સમજાણું હોય તો મને પૂછી લ્યો. બધાને સમજાઈ ગયું છે? હા, સારું, વેરી ગુડ. ચલો તો હું હવે એવું માનું છું કે અહીંયા સુધીનું બધાને ક્લિયર છે. આજે આપણે આટલું જ રાખવાનું છે. મેં તમને કીધું એ પ્રમાણે તમારે આવું એક ફોલ્ડર બનાવીને રેડી કરવાનું છે, બરાબર. અને ક્યાંય પણ અટકો ફોલ્ડર બનાવવાનું તો મને કહેવાનું છે. ઓકે ઓકે. નેક્સ્ટ લેક્ચર કોનો છે તમારે બેટા? નેક્સ્ટ લેક્ચર મિસ રફિકા મિસ નો, એટલે કે મેથ્સ નો, બરાબર ને? ઓકે સઈદા મિસ, રેકોર્ડિંગ ઓફ કરી દેજો. ઓકે હા મિસ, હું લીવ થાઉં છું નેક્સ્ટ લેક્ચર વાળા મેં જોઈન્ટ થશે. હા.